સમાચારમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિમંત્રણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બારમાં બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેશે આ વખતે સંમેલન વર્ચ્યુઅલ માધ્યમથી યોજાશે વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ વખતે સંમેલનની થીમ વૈશ્વિક સ્થિરતા પરસ્પર સુરક્ષા અભિનવ વિકાસ પર આધારિત છે મહત્વપૂર્ણ છે કે બ્રિક્સ દેશોના સંગઠનમાં પાંચ દેશ ઝડપથી ઉભરી રહેલી અર્થવ્યવસ્થાવાળા દેશો છે જેમાં બ્રાઝિલ રશિયા ભારત ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે મંત્રાલયે ઉમેર્યું કે બારમાં શિખર સંમેલનમાં સભ્ય દેશના નેતાઓ વૈશ્વિક પરિદ્રશ્યના મુખ્ય મુદ્દાઓ જેમ કે પરસ્પર સહયોગ પર ચર્ચા કરશે જેમાં કોવિડ મહામારીના પ્રકોપને ઘટાડવાના ઉપાયો અને આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં સહયોગ વેપાર અને આરોગ્ય સહિત ઉર્જા ક્ષેત્રમાં આદાન પ્રદાન જેવા વિષયો પર પણ ચર્ચા કરશે બિહારના મુખ્યમંત્રી તરીકે કુમારે સોમવારે સાતમી વખત શપથ લીધા હતા આ સાથે કુમારના મંત્રીમંડળે પણ શપથ લીધા હતા બિહારમાં નવી સરકાર બન્યા બાદ આજે મંત્રીમંડળની પહેલી બેઠક યોજાશે પ્રદેશની માફક બિહારમાં પણ બે નાયબ મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવી છે નાયબ મુખ્યમંત્રી પદે તારકિશોર પ્રસાદ અને રેણુ દેવીની પસંદગી થઈ છે મહત્વપૂર્ણ છે કે જનતા દળ યુનાઇટેડ અને ભાજપના ગઠબંધને આરજેડી કોંગ્રેસ સહિતના મહાગઠબંધનને મત આપીને બિહારમાં સ્પષ્ટ બહુમત મેળવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને નીતીશકુમારને શુભકામના પાઠવી હતી આ સમયે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે બિહારના વિકાસ માટે કેન્દ્ર સરકાર બનતા તમામ પ્રયાસો અને મદદ કરશે દિલ્હીમાં જૈશ એ મહંમદના બે આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે આતંકી હુમલા થાય તે પહેલા જ બે આતંકવાદીઓને ઝડપી પાડ્યા છે ઝડપાયેલા બે આતંકવાદીમાંથી એક આતંકી જમ્મુ કાશ્મીરના બારામુલ્લા અને બીજો કુપવાડાનો રહેવાસી છે બંને આતંકવાદી પાસેથી વિસ્ફોટક સામગ્રી અને દસ્તાવેજ મળી આવ્યા હતા હાલ ખાનગી એજન્સી અને સ્પેશિયલ સેલની સંયુક્ત ટીમ આ બંને આતંકીની પૂછપરછ કરી રહી છે Thank you. આજથી ક્વાડ દેશોના નૌકાદળના યુદ્ધાભ્યાસ માલાબાર બે હજાર વીસનો પ્રારંભ થશે અરબી સમુદ્રમાં યોજાતા આ અભ્યાસનો બીજો તબક્કો વીસ નવેમ્બર સુધી ચાલશે જેમાં ભારતીય નૌકાદળનું એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રમાદિત્ય અને અમેરિકી નેવીનું એરક્રાફ્ટ કેરિયર યુએસએસ નિમિત્સ ભાગ લેશે આઈએનએસ વિક્રમાદિત્ય અને યુએસએસ નિમિત્સ પર મીગ ટવેન્ટી નાઇન અને એફ એઇટીન ફાઇટરની સાથે યુદ્ધ અભ્યાસ કરવામાં આવશે બીજા તબક્કાના ના અભ્યાસમાં ભારત ઓસ્ટ્રેલિયા જાપાન અને અમેરિકાના નૌકાદળ ભાગ લઈ રહ્યા છે આ અભ્યાસનો પહેલો તબક્કો બંગાળની ખાડીમાં ગઈ ત્રણથી છ નવેમ્બર દરમિયાન યોજાયો હતો કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં કલમ ત્રણસોને સિત્તેર હટ્યા બાદ શું પરિવર્તન આવ્યું તે અંગેની માહિતી આપવાને લઈને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે એક પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે પીડીપી એનસીપી અને કોંગ્રેસ સહિતના દસ પક્ષોનું ગ્રુપકર ગઠબંધન પ્રદેશમાં કલમ ત્રણસોને સિત્તેરને ફરી લાગુ કરવા માંગે છે રવિશંકર પ્રસાદે ફારૂક અબ્દુલ્લાના કલમ ત્રણસો ને સિત્તેરને ફરી લાગુ કરવા માટે ચીનની મદદ લેવી પડશે તો પણ લઈશું તે નિવેદનની પણ ટીકા કરી હતી આ ઉપરાંત રવિશંકર પ્રસાદે મહેબુબા મુફ્તીના જમ્મુ કાશ્મીરના ઝંડાને લઈને કરેલા નિવેદનની પણ ટીકા કરી હતી अब कांग्रेस भी उसमें आ रही है इनका डिक्लेयर्ड एजेंडा है कि आर्टिकल 370 को हटाया जाना रद्द होना चाहिए और आर्टिकल 370 को रेस्टोर करना चाहिए और कुछ तो इस सीमा तक चले गए कि आर्टिकल 370 को रेस्टोर करने के लिए हमें चीन का भी हेल्प लेना पड़े तो हम लेंगे फारूक अब्दुल्ला इसलिए मैं स्टेटमेंट लेकर के बैठा हूं मिस्टर फारूक अब्दुल्ला हैज नो कंपंक्शन इन सीकिंग द सपोर्ट ऑफ चाइना फॉर रिस्टोरेशन ऑफ आर्टिकल 370। और महबूबा मुफ्ती जी का स्टेटमेंट है वॉन्ट होस्ट फर्स्ट फर्स्ट ट्राई कलर अनलेस जेएनके फ्लैग इज रिस्टोर्ड ये महबूबा जी का स्टेटमेंट है દર ચાર વર્ષે યોજાતી ઓલિમ્પિક્સ ગેમ્સ આ વખતે કોરોનાના કારણે સ્થગિત કરી દેવાઈ હતી હવે આવતા વર્ષે જાપાનના ટોક્યોમાં જ ઓલિમ્પિક્સ ગેમ્સનું આયોજન કરવામાં આવશે ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક્સ સમિતિ અને જાપાન સરકાર કોઈ જોખમ લેવા ન માગતી હોવાથી આ વર્ષે ઓલિમ્પિક્સ સ્થગિત છે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ થોમસ બાકે જાપાનના વડાપ્રધાન યોશી હિદે સુગા સાથે બેઠક કરી હતી જેમાં તમામ ખેલાડીઓને રસી આપવાનો સંકેત આપ્યો હતો આવતા વર્ષે યોજાનારી ઓલિમ્પિક્સ ગેમ્સ જોવા માટે દર્શકો પણ જોડાઈ શકશે આજે મુંબઈ શેર બજારનો સેન્સેક્સ તેમજ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી વધારા સાથે ખુલ્યા હતા સેન્સેક્સ અગાઉના છેતાલીસ હજાર ત્રણસો સડસઠના બંધ સામે ચુમ્માલીસ હજાર પોઈન્ટની સપાટીએ વટાવીને ચારસો ને પોઇન્ટના વધારા સાથે ચુમ્માલીસ હજારને પચાણુ પર ખુલ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી અગાઉના બાર હજાર સાતસો ને એશી બંધ સામે એકસોને બાવન પોઇન્ટ વધીને બાર હજાર નવસો એકત્રીસ પર ખુલ્યો હતો માર્કેટમાં કામકાજ દરમિયાન તેજીનું વલણ જોવા મળી રહ્યું છે એક તબક્કે સેન્સેક્સ વધીને ચુમ્માલીસ હજાર એકસોને એકસઠ પર પહોંચ્યો હતો જ્યારે નિફ્ટી બાર હજાર નવસોને ચોત્રીસ પોઈન્ટ પર પહોંચ્યો હતો બેંક મેટલ ઓટો સહિત દરેક સેક્ટરમાં તેજી જોવા મળી રહી છે ગઈકાલે અમેરિકાનું શેરબજાર પોઝિટિવ બંધ રહેતા એશિયાના તમામ શેર બજારોમાં તેજી જોવા મળી રહી છે

મોડર્નાએ જણાવ્યું હતું કે તે અત્યારે નિર્ણાયક તબક્કામાં છે કંપનીએ બનાવેલી કોરોનાની વેક્સિનને ચોરાણું ટકા સફળતા મળી ચૂકી છે આ સાથે જ ભારત બાયોટેકની કોવેક્સિનના પરીક્ષણના ત્રીજા તબક્કાનો પણ પ્રારંભ કરી દીધો છે કોરોના પ્રભાવિત દેશોમાં અમેરિકા સૌથી આગળ છે વીતેલા ચોવીસ કલાકમાં અમેરિકામાં એક લાખ પાંત્રીસ હજારથી વધુ કેસ નોંધાયા હતા અમેરિકામાં કોરોના કેસની કુલ સંખ્યા એક કરોડ તેર લાખ પંચાવન હજારના આંકડાને પાર કરી યૂકી છે બ્રાઝિલમાં પણ ત્રેસઠ હજારથી વધુ કેસ નોંધાયા છે યુરોપીય દેશો પણ કોરોનાના બીજા રાઉન્ડનો સામનો કરી રહ્યા છે રાજ્યમાં કોરોનાથી સંક્રમિત કેસોની સંખ્યામાં ગત છેલ્લા ચોવીસ કલાકમાં ઘટાડો નોંધાયો હતો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં નવા નવસો છવ્વીસ કેસ નોંધાયા હતા તો સાજા થઈને ઘરે પરત જનારા દર્દીઓની સંખ્યા એક હજારને ચાલીસ થઈ ગઈ હતી રાજ્યમાં કુલ પાંચ દર્દીઓના મૃત્યુ થયા છે તો રાજ્યનો રીકવરી રેટ એકાણું પોઈન્ટ એકતાલીસ ટકાએ પહોંચ્યો છે ગઈકાલે અમદાવાદમાં બસો પચ્ચીસ રાજકોટમાં એકસો સત્તર વડોદરામાં એકસો પચીસ સુરતમાં એકસો એકતાલીસ કેસ છે મહેસાણામાં બાર મહીસાગરમાં બે નર્મદામાં ત્રણ કેસ સામે આવ્યા હતા કુલ મળીને ત્રેવીસ તાલુકા અને જિલ્લાઓમાં કોરોનાના સંક્રમણનો આંકડો સિંગલ ડિજીટમાં રહ્યો હતો ગુજરાતમાં ગઈકાલે છેલ્લા ત્રણ ચાર દિવસ દરમિયાન વધતા જોવા મળેલા કેસના કારણે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ગઈકાલે સમીક્ષા બેઠક યોજી હતી અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં શહેરની હોસ્પિટલ્સ અને સંબંધિત સ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે તહેવારોના દિવસો પછી ટેસ્ટિંગના પ્રમાણમાં વધારો કરી દેવામાં આવશે તેમણે ઉમેર્યું કે સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સુસજ્જ છે એ દર્દીઓના તાત્કાલિક સારવાર માટે દાખલ કરવા એ અગત્યનું હોવાથી અમદાવાદની બારસો બેડની જે આપણી સિવિલ હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલની વ્યવસ્થા છે એમાં કેટલી વ્યવસ્થાઓ છે અત્યારે રજાઓમાં પણ અમારા બધા જ ડૉક્ટર મિત્રો બધો જ પેરામેડિકલ સ્ટાફ આ તહેવારોમાં પણ રજા મૂક્યા સિવાય જે સોંપેલી કામગીરી જવાબદારી છે એ સતત ચોવીસ કલાક ફરજ નિષ્ઠ થઈને માનવ સેવાના ભાગરૂપે અમારા કર્મચારીઓ અધિકારીઓ ડોક્ટરો બધા જ જે કામ કરી રહ્યા છે એ ધન્યવાદને પાત્ર છે આઈસીયુ બેડ ઉપલબ્ધ થાય વેન્ટિલેટર સહિતની સુવિધા ઉપલબ્ધ થાય એનો રિવ્યુ આજે અમારી મિટિંગમાં અમે કર્યો છે મને સંતોષ છે કે અત્યારે બારસો બેડની હોસ્પિટલમાં કુલ જે પાંચસો ને એક્યાસી દર્દીઓ દાખલ થયેલા છે આ પાંચસો એક્યાસી દર્દી પૈકી એકસો ને સિત્તેર દર્દી આઈસીયુમાં વેન્ટિલેટર ઉપર છે આ અઠવાડિયાના જે આંકડા છે એ પ્રમાણે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા વગેરેમાં થોડા કેસોની સંખ્યામાં વધારો થયો છે મેં અગાઉ આપણે સવારે કરીએ પ્રમાણે આ તહેવારો પતી જાય બે દિવસ પછી એટલે ફરીથી મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ કરાવવાની કામગીરી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા અને કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવશે એટલે આ તહેવારોમાં પણ કોઈ જો કદાચ સંક્રમિત થયા હોય તો એમને ઝડપથી શોધીને જુદા પાડી અને એમનાથી કોઈ સંક્રમણ આગળ ન વધે એ માટે એમને શોધીને એમની સારવાર ચાલુ કરી દેવામાં આવે તો વધતા જતા સંક્રમણને આપણે અટકાવી શકીએ એટલે બે દિવસમાં જ હવે મોટા પ્રમાણમાં જ્યાં જરૂર છે એવા તમામ જિલ્લા અને તમામ શહેરોમાં ટેસ્ટિંગ વધારવામાં આવશે ગઈકાલે નૂતન વર્ષ નિમિત્તે વર્ષોથી ચાલતી પરંપરા મુજબ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના પત્ની અંજલિ બહેન સાથે ગાંધીનગર સેક્ટર બાવીસમાં આવેલા પંચદેવ મંદિર ખાતે પૂજા આરતી કરી હતી અને અમદાવાદ ખાતે નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન કર્યા હતા તેમણે લોકો તહેવારની ઉજવણીમાં સામાજિક અંતરનું પાલન કરવાની અપીલ કરી હતી અને ખાસ કરીને તહેવારોમાં વધી રહેલા ચિંતા વ્યક્ત કરી હતી સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે અમદાવાદમાં વધી રહેલા કેસની સ્થિતિને ધ્યાનમાં લઈને સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટેના બેડ્સ વધારવામાં આવશે લોકો બહાર અવન જવન ખૂબ થયું હોય નાની મોટી ભીડ પણ થઈ હોય એટલે થોડા કેસ વધવાની શક્યતા પૂરતી હોય ત્યારે આજે સરકારે નિર્ણય કર્યો છે કોરોના અંગેની રિવ્યુ મિટિંગ અત્યારે આરોગ્ય મંત્રી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ લેવાના છે અને તહેવારો જ્યારે પૂરા થઈ રહ્યા છે ત્યારે સંક્રમણ વધે તો હોસ્પિટલ બેડ વ્યવસ્થા ડોક્ટરો દવાઓ એની ચિંતા આજની આ રિવ્યુ મિટિંગમાં થશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નૂતન વર્ષ બે હજાર સિત્યોતેરના પ્રારંભે મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની રાજભવન ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી મુખ્યમંત્રીએ રાજ્યપાલશ્રીને સાલ મુબારક પાઠવ્યા હતા અને પરસ્પર શુભકામનાઓ આપી હતી રાજ્યપાલશ્રીના ધર્મપત્ની શ્રીમતી દર્શના દેવી અને મુખ્યમંત્રીશ્રીના ધર્મપત્ની શ્રીમતી અંજલીબહેન રૂપાણી પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા અને નવા વર્ષની શુભેચ્છાઓનું આદાન પ્રદાન કર્યું હતું મહેસાણાના ખેડૂતો દિવાળીની ઉજવણી બાદ તરત જ રવિપાકની વાવણીમાં વ્યસ્ત થઈ ગયા છે આ વર્ષે શિયાળુ સિઝનમાં દસ પોઇન્ટ લાખ હેક્ટરમાં વાવેતર થવાનો કૃષિ વિભાગે અંદાજ લગાવ્યો છે મહેસાણામાં અત્યાર સુધી અઠયાવીસ હજાર હેક્ટરમાં વિવિધ પાકોની સોળ પોઈન્ટ સત્તર ટકા વાવણી થઈ ચૂકી છે જેમાં સૌથી વધારે અગિયાર હજાર હેક્ટરમાં રાયડાની વાવણી થઈ છે જ્યારે નવ હજાર એકાણું હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર થયું છે રાયડાનું વાવેતર ખાસ કરીને વી ઝા અને ખેરાલુ પંથકમાં વધુ જોવા મળી રહ્યું છે જિલ્લામાં અજમાનું બે હજાર આઠસો બત્રીસ હેક્ટરમાં શાકભાજીનું બે હજાર ત્રણસો સાહીઠ હેક્ટરમાં વરિયાળીનું એક હજાર ને તેત્રીસ તમાકુનું ત્રણસો હેક્ટરમાં બટાકાનું ત્રણસો એકવીસ ચણાનું બસો સાડત્રીસ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે જેમાં ઘઉં જુવાર ઘાસચારો શાકભાજી રાયડો જેવા પાકો મુખ્ય છે સૌથી વધારે થયેલ છે આજુબાજુ ચાલુ વર્ષે અમારા ચોમાસુ સિઝનમાં મગફળી પણ જે આજ સુધી કદાચ કદાપી અમારા ગામમાં નહોતી થતી તે છતાં પણ પચીસ હેક્ટર જેટલી અમારી મગફળીની પણ આ વખતે સારી આવક થઈ છે અને ખેડૂતો શાકભાજીના પણ લોકોમાં ઉત્સાહ થયો છે આ ધરોઈ ડેમ નું પાણી આવે તો અમારા ખેડૂતોને સારો પાક મળે થાય છે આગત તો સારું છે ખેડૂત નું ટાઈમ સર એ કપાસ નું ધરોઈ ડેમ નેરા આવી એટલે કપાસ નું જીવાદોડી જીવાદોરી મળી રહી છે તાપી જિલ્લામાં મહિલાઓના ઉત્થાન માટે કાર્ય કરતી સેવાભાવી સંસ્થા દ્વારા મહિલાઓને આત્મનિર્ભરની સાથે સ્વચ્છતાના પાઠ પણ ભણાવવામાં આવી રહ્યા છે શક્તિ ફાઉન્ડેશન અને વેડછી પ્રદેશ સહકારી મંડળીના સહયોગ માર્ગદર્શનથી આદિવાસી બહેનોને બાયોડીગ્રેબલ સેનેટરી પેડ બનાવવાની તાલીમ આપવામાં આવી રહી છે આ યુનિટમાં મહિલાઓ મહિને પચીસ હજાર જેટલા પેડ બનાવીને માસિક રૂપિયા ત્રણ થી રૂપિયા ચાર હજાર સુધીની આવક મેળવતા થયા છે સંસ્થાનો લક્ષ્યાંક મહિલાઓને રોજગારી આપીને આત્મનિર્ભરતાની સાથે સ્વચ્છતા પ્રત્યે લોકજાગૃતિની બાબતમાં પણ આગળ લઈ જવાનો છે આ સંસ્થાના પ્રયાસોના કારણે આજે આદિવાસી વિસ્તારની મહિલાઓ સેનેટરી પેડ બનાવી રોજગારીની સાથે આત્મનિર્ભર બન્યાનો ગર્વ અનુભવી રહી છે મહત્વપૂર્ણ છે કે આદિવાસી મહિલાઓ હાઇજીન મામલે પણ જાગૃત બની રહી છે લેડીઝ સર્કલ ઇન્ટરનેશનલ લેડીઝ સર્કલ ઇન્ડિયા તરફથી અને શક્તિ ફાઉન્ડેશન તરફથી અમને સહાય મળી છે અને અમે જેમાં આમાં ત્રણ સંસ્થા જોડાઈ છે એમાં અમારા ત્રણ હેતુ છે આ બહેનોને રોજગારી મળે આ બહેનોમાં એમ્પાવરમેન્ટ આવે અને બહેનોમાં આરોગ્ય અંગેની સમજણ વધે અને આદિવાસી બહેનોને માસિક ધર્મ અંગેની સંભાવ વધે એના માટે અમે આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે અહીં વેરછી પ્રદેશ સેવા સમિતિમાં સેનિટરી પેડની તાલીમ આપવામાં આવી છે તેમાં છ બહેનો જેવી અત્યારે રોજગારી મેળવે છે અને એમને મહિને મહિને ચાર હજાર જેવી સેલેરી પણ મળે છે વડોદરા જિલ્લાની કામધેનુ ગૌ અમૃતા સંસ્થા દ્વારા વોકલ ફોર લોકલ અભિયાનને વેગ આપવાની સાથે મહિલાઓને રોજગારી આપીને તેમને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરાયો છે આ સંસ્થાના માર્ગદર્શન હેઠળ વડોદરાની ત્રીસ સુરતની પંચ્યાસી કચ્છ ભુજની ત્રીસ રાજસ્થાનની મહિલાઓ સહિત ચારસો પચાસ જેટલી મહિલાઓ તાલીમ મેળવીને રોજગારી મેળવતી થઈ છે મહિલાઓને છાણમાંથી ગૃહ સજાવટ અને સુશોભનની વસ્તુઓ બનાવવાની તાલીમ આપવામાં આવે છે દિવાળીના પર્વ પર ત્રીસ હજાર દીવડા અને ગૃહ સજાવટની વસ્તુઓ વેચવા આવી છે મહત્વપૂર્ણ છે કે ગાયના છાણમાંથી દીવડા ઉપરાંત લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિઓ તરણ ધૂપદાની શુભ લાભના સ્ટીકર્સ ફ્લાવર પોટ કિચેઇન જેવી વિવિધ ડેકોરેટિવ વસ્તુઓ બનાવવામાં આવી છે મોદી મોદીજી જે આપણો લોકલ ફોર વોકલ એન્ડ આત્મનિર્ભર ભારત પ્લાન ઉપર અમે લોકો ગાયની છાણમાંથી પંચગવ્યમાંથી 30 થી વધારે આઇટમ તૈયાર કર્યા છે शोभलाव बंदरवाड़ी आईटम गांग गांग में जावी ने, में एक ट्रेनिंग आपी ती, ती, चार सौ ले गुजरात ने काम कर रही है रोजगार मिला है जिससे वो बहुत खुश है और आत्मनिर्भर हुई है और मोदी जी जो ना अभियान चालू किया है आत्मनिर्भर का उससे काफी लोगों को फायदा हुआ है और काफी लोगों के घरों में हमारे वड़ा प्रधान नरेंद्र मोदी जी जी हैं उनका जो आत्मनिर्भर भारत का जो अभियान है और वोकल फॉर लोकल का जो अभियान है उससे हमने बहुत सारी महिलाओं को बेरोजगारी से बचाकर उनको काम दिया है और उसकी वजह से उन लोगों का घर चला है કોરોનાના કારણે નાના મોટા અનેક વેપાર વ્યવસાય પડી ભાંગ્યા છે એમાંથી ઓટો વર્લ્ડ પણ બાકાત નથી મહેસાણા જિલ્લામાં આવેલા મિની ઓટો વર્લ્ડ વિસનગરમાં સામાન્ય દિવસોમાં કાપડ બજાર વાસણ બજાર માટી કામ કલાકારીગરી કામ સહિતના વ્યવસાયથી ધમધમતા હોય છે પરંતુ આ વખતે કોરોનાના કારણે આ વ્યવસાયને પણ મંદીનો સામનો કરવો પડી રહ્યો છે ઓટો વર્લ્ડમાં ટુ વ્હીલ્યુ કારના વેચાણ પર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે એટલે આ વખતે લાખો કરોડોની કિંમતના વાહનો વેચાયા વિના વિસનગર આ સાથે જૂની લેવેચનું કામ કરતા વેપારીઓ અને બ્રોકર પણ કોરોના મહામારી અગાઉ સમજો ગ્રાહક આવતા તો વેપાર થતા થોડા એનાથી આ કોરોના મહામારીના પછી પચાસ ટકાનું માર્કેટ હાલ ડાઉન છે બહુ વાત કરી અમારે વિસનગરની અંદર સાબરકોટા મંદી છે આઝાદીથી આજ સુધી તમે ક્યારે એવી કલ્પના કરી છે કે એક ગામ હોય જ્યાં વયોવૃદ્ધ લોકો વસતા હોય કોઈ ચૂંટણી નહીં સો ટકા શૌચાલય હોય અને જ્યાંની સ્વચ્છતા ઉડીને આંખે વળગે તેવી હોય જો તમારો જવાબ નામાં હોય તો તમે ખોટા છો ગુજરાતમાં એક એવું ગામ છે છે તમામ બાબતો કદાચ તમે કલ્પના માત્ર કરતા હો મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાનું ચાંદણકી ગામ કદાચ ગુજરાતના ઇતિહાસમાં બેજોડ છે પ્રસ્તુત છે એ અહેવાલ પંચાયતી રાજ અમલમાં આવ્યું ત્યારથી એટલે કે આઝાદી પછીથી થી આ દિન સુધી ચાંદણકી ગ્રામ પંચાયતની ક્યારેય ચૂંટણી યોજાઈ નથી જેનો લાભ ગામના વિકાસ પરથી જોઈ શકાય છે પાકા રસ્તા ગટર વીજળી પીવાના પાણીની સુવિધા છે તો ચાંદડકી ગ્રામ પંચાયતે સમરસ મહિલા ગ્રામ પંચાયતનું બિરુદ પણ મેળવ્યું છે ચાંદડકીના ખૂણે ખૂણે છે આરસીસી રોડ જ્યાં છે ચોવીસ કલાક વીજળી અને પાણી અહી મચ્છર પણ જોવા નથી મળતા આઝાદી પછી હજી સુધી અહી ક્યારેય યોજાઈ નથી ચૂંટણી તો સો ટકા શૌચાલય અને સ્વચ્છતા ધરાવતું આ ગામ છે આ ગામની આમ તો વસ્તી તેરસો લોકોની છે જેમાં નવસો લોકો અમેરિકા અને અમદાવાદમાં સ્થાયી થયા છે ગામે વિશેષતા તો મુખ્ય એ છે કે જ્યારથી પંચાયત રાજ્ય આવ્યું ત્યારથી અમારે કોઈ જાતની ચૂંટણી થઈ નથી બીજું કે બે હજાર સાતની અંદર આ ગામ અમે નિર્ભર બનાવ્યું અને ઘણા બધા એવોર્ડો પણ લીધા છે આ એવોર્ડો લીધા એ કયા કારણે કે એક સંપ અને એક ભાવનાના હિસાબે આ એવોર્ડ મળેલા છે અને છેલ્લા બાર વર્ષથી રિટાયર છું અને આ ગામમાં અવારનવાર આવું છું મારું આ વતન છે અને હાલો રે હાલ તમને વતન બોલાવે સાદ અમારા ગામનો પડતો જ હોય છે સારા સારા પ્રસંગોએ અમે બધા અહીંયા આવીએ છીએ અને આનંદ મજા કરીએ છીએ વૃદ્ધોની યુવા હોય અને જે રીતે વૃદ્ધોની ટ્રીટમેન્ટ થતી હોય એ પ્રકારની ટ્રીટમેન્ટ યુવા લોકો અમારા બાળકો નથી છતાં પણ અમને એવી ટ્રીટમેન્ટ અમને અહીંયા જમવામાં મેડિકલમાં બેસવામાં અવારનવાર અમારી પાસે લાઇબ્રેરી સારી છે લાઇબ્રેરીના પુસ્તકો વાંચીએ અને એ પ્રમાણે અમે અમારો ટાઈમ પસાર કરીએ છીએ સ્થાનિક વડીલોએ એવું આયોજન કર્યું છે કે કોઈએ પોતાના ઘરમાં રસોઈ જ બનાવી પડતી નથી અને સૌ માટે સવાર બપોર સાંજ એક જ રસોડામાં ચા પાણી અને જમવાનું થાય છે તમને જાણીને નવાઈ લાગશે કે દરરોજ સાહીઠ થી સો જેટલા વડીલો એક જ રસોડે જમે છે અને રસોઈ બનાવવાની કોઈ ઝંઝટ જ નહીં ગામમાં કોઈ મહેમાન આવે તો તેનું પણ જમવાનું ગામના જ રસોડામાં થાય છે સૌ પ્રથમ મહિલાઓ ભોજન લે છે અને બાદમાં પુરુષો જમે છે આ ગામમાં રહેતા દરેક વૃદ્ધને

દીકરી દીકરા કરતાં અમને સેવા સારી મળશે અને અમને જે કહીએ ખાવાનું બનાવે સાજા મોજા થઈએ તો અમને સગવડ મળી જાય લઈ જાય છોકરા બહાર છે છોડી બહાર છે પણ અમને એમ નહીં થતું કે અમારા છોકરા બહાર છે એવું અમને બધા હરી મળીને અમે રહીએ છીએ છેલ્લા દસ વર્ષથી આજ રીતે ગામલોકો રોજ સામૂહિક ભોજન લઈ રહ્યા છે જોકે બદલાતા સમયમાં એક તરફ પરિવારમાં વિભાજન થઈ રહ્યા છે ત્યારે બીજી તરફ આ ગામના દરેક લોકો એક પરિવારની માફક રહી અન્ય ગામોને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે દૂરદર્શન સમાચાર માટે રોનક પંચાલનો રિપોર્ટ મોરબી ખાતે નૂતન વર્ષની ઉજવણી કરતા સાંસદ મોહનભાઈ કુંડારિયાએ મોરબીને સૌરાષ્ટ્રના પેરિસ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો સાથે જ મોરબીવાસીઓને પણ આ સંકલ્પમાં સહયોગ આપવાની અપીલ કરી હતી આ ઉપરાંત માળિયા વિસ્તારમાં સિંચાઈના પાણી સાથે વરસાદ આધારિત તાલુકાના ગામો કૃષિ ક્ષેત્રે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ખેડૂતોની આવક બમણી કરવાનું સ્વપ્ન સાકાર કરે તેવી પણ શુભકામના પાઠવી હતી આ પ્રસંગે સાંસદ મોહન કુંડારિયાએ મોરબી નગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભારતીય જનતા દ્વારા સ્વચ્છ પ્રતિભાશાળી ઉમેદવારની પસંદગી કરવાની માહિતી આપી હતી આવની નગર આવતી નગરપાલિકાની ચૂંટણીની અંદર લોકો નિષ્ઠાવાન બધા ચૂંટાય અને મોરબી શહેર પાછું જેવું હતું જૂનું પેરિસ જેવું બને એના માટેની મારી કલ્પના પણ છે કે મોરબીને કઈ રીતે આધુનિક બનાવી શકાય એ કલ્પના મુજબનું શહેર બને લોકોને ખરા અર્થમાં પાંચ વર્ષની પંચ વર્ષની યોજના પૂર્ણ થાય ત્યાં સુધીમાં લોકોના મનની અંદર એક ભાવ ઉભો થાય કે ખરા અર્થ બાદ જે જૂનું બોરબી હતું પેરિસ બોરબી હતું આપણે પાછું પાછું પ્રાપ્ત થયું છે એવી કલ્પના મારા મનની અંદર છે એ પૂર્ણ કરવા માટે લોકોનો સહયોગ પણ માગીશું અરવલ્લી જિલ્લામાં ગાયોના સારા સ્વાસ્થ્ય માટે વર્ષોથી ચાલી આવતી ગાયો ભડકાવવાની પ્રથા ગઈકાલે પણ અકબંધ રહી હતી જિલ્લાના મોડાસા તાલુકાના રામપુર ગામે આ પ્રથા જીવંત રહી છે અહીંના ગૌપાલકો દ્વારા દર વર્ષે અનોખી રીતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે બેસતા વર્ષની વહેલી સવારે કૃષ્ણ ભગવાનના મંદિરે આબાલ વૃદ્ધ સૌ કોઈ ભગવાનની આરતી કરે છે અને ત્યારબાદ ગામના પશુઓને મંદિર આગળ એકઠા કરીને પશુઓ વચ્ચે ફટાકડા ફોડીને તેમને ભડકાવવામાં આવે છે વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં આજ સુધી કોઈ પણ પશુને ઈજા કે નુકસાન પહોંચ્યું નથી આ પરંપરા પાછળ પશુઓમાં કે માણસોમાં કોઈ પણ રોજ કચાળો ન ફેલાય અને તમામ પ્રગ પ્રકારે પ્રગતિ થાય તેવી માન્યતા છે દર્શક મિત્રો આપ અમારા સમાચાર અને ન્યૂઝ બુલેટિન્સ અને અન્ય સાંપ્રત પ્રવાહના કાર્યક્રમો અમારી યુ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો તો ખાસ યુ નિહાળશો ડીડી ન્યૂઝ ગુજરાતી તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ નમસ્કાર